मांगरोळ पंથકમાં 24 કલાકમાં 14 ઇંચથી વધારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ છે। વરસાદની વાત કરવામાં આવે તો ગઈ રાત્રિના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 16 ઇંચ વરસાદ પડ્યો હતો, જેથી જનજીવન પર ભારે અસર પડી હતી। કેશોદ ચોકડી પર પાણી આવતા લોકોના ટોળે ટોળા કમરસમાં પાણી જોવા પહોંચ્યા હતા। લોકોનું માનવું છે કે છેલ્લા 25 વર્ષમાં પ્રથમ વખત આટલી મોટી માત્રામાં પાણી આવ્યું છે। ગઈ રાત્રિનો ખૂબ જ વરસાદ અને આજે સવારે અર્લી મોર્નિંગથી પણ જોરદાર વરસાદ હોવાથી ઘણા વર્ષો પછી, આઈ થિંક 25 વર્ષ પછી આવું પાણી આવેલું છે। રાત્રિ આથી ધમાકેદાર બેટિંગ કરી છે વરસાદ અને જોરદાર પાણી આવ્યું છે। કેશોદ માંગરોળથી જે એન્ટ્રી રોડ છે એ રોડની અત્યારના આ પોઝિશન છે, આપ જોઈ શકો છો। અત્યારે અહીંયા કોઈ પણ વાહન ચાલી શકે એવું નથી અને ખૂબ જ પાણી ભરાઈ ગયું છે। માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેમાં ગાયત્રીનગર તિરુપતિનગરમાં પાણી ઘૂસતા લોકોની પોતાની ખાદ્ય સામગ્રીનું પણ નુકસાન થયું છે। ઘરમાં રાખેલ શેટી, ફ્રીજ, અનાજ સહિત પલળતું નજરે પડ્યું હતું। આગળ કે પાણીનો નિકાસ બંધ થવાને કારણે અમારા ઘરોમાં પાણી ભરી ગયા છે, ઘરેઘરે પાણી ભરી ગયા એટલે ભારે નુકસાન થયું છે ને અમારો માલ દાણા છે એ બધું પલળી ગયું છે। અંદરને ચેટીઓ ને એ બધી પાણીમાં તરે છે ને કોઈ તંત્ર ધ્યાન દેતું નથી આ બાબતે, એટલે અમારી માંગ છે કે આ કોઈ પાણીના નિકાસ માટે કોઈ પ્રશ્ન હલ કરો તો અમારે કાયમ માટે પ્રશ્ન સોલ્વ થઈ જાય। નીચાણવાળા વિસ્તારમાં કોરોનેશન હાઈસ્કૂલ પાસે પણ રહેણાંક મકાનમાં પાણી ફરી વળ્યા અને માંગરોળ કેશોદ રોડ પર પાણી ભરાતા ઝમઝમ પેટ્રોલ પંપ પાસે પાણીથી માંગરોળ શહેરની પ્રવેશ બંધ થયો હતો। માંગરોળ વેરાવળ રોડ પર કુકસવાડા પાસે નારિયેળી પડી જતા રસ્તો બંધ થયો હતો। ખોડાતા પાટિયા પાસે પાણી ભરાતા નાના વાહન ચાલકોની અવરજવર બંધ થઈ હતી। આ ઉપરાંત માંગરોળ પોરબંદર હાઈવે પર રહીજ પુલ અને કલ્યાણધામ પાસે પાણી ભરાતા પોરબંદર જવાનો રસ્તો નાના વાહન ચાલકો માટે બંધ થયો હતો। થોડા સમય માટે એમ કહેવાય કે માંગરોળ શહેર સંપર્ક વિહોણ બન્યું હતું। માંગરોળમાં બહારકોટ, બંદર જાપા, ગણેશ સોસાયટી, વણકરવાસના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા, તેમજ પાંજરાપોળ પાસે પાણી ભરાયા હતા। અમુક વિસ્તારોમાં પાણી ભરાવાનું કારણ જ્યાં પાણીનો નિકાલ હતો ત્યાં, તેમજ ચારે બાજુ પેશકદમીના કારણે પણ પાણી ભરાઈ જાય છે। તંત્ર આ બાબતને ગંભીર ગણી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગણી છે। આ સાથે હુસેનાબાદ, કેશોદ સુલતાનપુર અને રુદલપુર ગામે પણ ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। માંગરોળ તાલુકાના રુદલપુર ગામની અંદર બોવાઈ બાજુનું પાણી આ બાજુ વરી જતા સુલતાનપુરની ગાડી બનતા આ પાણી મારો આહે જોરદાર આવનારા દિવસોમાં રોડ રસ્તા ઊંચા બનવાના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરોની અંદર પાણી પડવાની સંભાવના હોય। હાલ વલ્લભગઢ પાસે પાણી ભરાતા કેશોદના રસ્તા બંધ છે, પાણી ઉતરતા રસ્તો શરૂ થઈ જશે। તંત્રએ પોલીસ સાથે રાખી માહિતી મેળવી બચાવ કાર્યમાં લાગી ગયું છે। માંગરોળ તાલુકાના બામણવાડા ગામે જાણે કે આબ ફાટ્યું છે, સવારથી 6 વાગ્યાથી લઈ અને અત્યારના બપોર સુધીમાં 17-18 ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે અને જાણે કે કુદરત ઉઠો હોય તેવી રીતે ચારે બાજુ અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળે છે। ખેતરોનો ઊભો મોલ એનો 100 થોડી જવા પામ્યો છે અને મોટા ભાગના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને ખેતરોમાં રહેલા શેઢા, બાંધા અને દિવાલો જે રહેલ છે એ દિવાલો પણ તૂટી ગઈ છે અને જાણે કે એક મોટો દરિયો બન્યો હોય એવી રીતના આખા ખેતરોમાં, આખા ગામમાં, બામણવાડા ગામની આજુબાજુમાં ચારે કોર પાણી જ પાણી ફરી વળતા ખેડૂતો છે એ ચિંતાતુર બન્યા છે।